नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? धोरण 12 માં આપણે પાઠ 2 માર્કાના માણસ એમની લેખિકા છે ધ્રુવબેન પટેલ, બરાબર? 12 માં ધોરણમાં ગુજરાતીમાં આપણે જોઈએ તો ધ્રુવબેન પટેલનો જન્મ છે વડોદરા ગામમાં થયો છે, ધ્રુવબેન પટેલ, બરાબર? પછી એને ટૂંકી વાર્તાઓ લખી છે જેમાં અધૂરો બોલ, એક લહર, વિશ્રમ કથા અને જાવર आगंतुक અને એક ભલો માણસ કેવો હોય, બરાબર? બહુ સારું એવું સાહિત્યમાં પ્રદાન છે. ધ્રુવબેન પટેલનો એકાંકી સંગ્રહ પણ અહીં લખેલો છે, નમણી નાગરવેલ. સ્ત્રીઓ નમણી નાગરવેલ જેમ કેવી સુંદર લાગે, નમણી નાગરવેલ. નાટ્ય સંગ્રહ પણ લખેલા છે જેમાં છે પંખીનો માળ અને પહેલું વિનામ, એમના નાટ્ય સંગ્રહ છે. સંપાદન કરેલું છે, ગૃહ સાહિત્યમાં તેનું અગ્રસ્થાન છે. પાઠમાં આપણા શબ્દ જોઈએ તો શબ્દાર્થમાં ડામ ડામ ભરે છે, આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ, એને તો ડામ ભરી ભરીને ચાલતો હતો, મોટો પગલો બ્રહ્મચર્ય પાળી વ્રત તપ જપ કરતા હોય, બ્રહ્મચર્ય પાળતા હોય, ઇન્દ્રિયની ઇન્દ્રિયો સંયમ કરવો પડે, નિગ્રહ કરવો પડે. મહાન આપણા ડાયક છે જે મણિભાઈ બાપુ કે મહાન માં જાય તો એટલે મહાન સ્મશાન એની વાત આવે છે. અંદર ધનુકાથી મારે છે ટૂંકી લાગણી, ધનુકાથી માર મારતા હોય ટૂંકી લાગણી. વિમાસો ઘરે આવે છે, પૂછે છે તો આ બધું વિચારે છે, વિચાર, બરાબર? એ શબ્દાર્થો જોતા પાઠની વાર્તા સ્ટોરી આપણે થોડી કાગળ યાદ આવશે કે જે એ સત્યાગ્રહમાં જોડાયા હતા ત્યારે ઘરનાને ગમતું હોય, મા બાપને ગમતું હોય, ન ગમતું હોય, ગામનાને ગમતું હોય, ન ગમતું હોય, તો પછી બીજા બધા કેવો વિરોધ કરે છે. અને ત્યારે જે કોઈ એવું કામ કરતા સત્યાગ્રહમાં જોડાતા તો તરત જ એને બધાને પકડી પકડીને જેલમાં લઈ જતા. અને મણિભાઈ આપણા પાઠનો મુખ્ય નાયક છે, ખૂબ ગુસ્સાવાળા હતા, બરાબર? કોઈ પણ એને કાળજી તેના સહન ન થાય, બહુ ગુસ્સો આવી જાય તરત જ મંડે ગુસ્સેથી બોલવા. મિત્રો છે, સાથી મિત્રો છે, બધા સમજાવે છે, કરે છે, છતાં પણ એ સમજતા નથી, એને તકલીફ પડે છે. એ વાત આગળ આપણે જોઈએ. મિત્રો, ગાંધીના માણસો સત્યાગ્રહીઓ જેલમાં જતા ભયંતર કેવી રીતે રૂપાંતરણ પામે છે તેનો ઉત્તમ નમૂનો આ નવલિંગાના નાયક મણિભાઈમાં છે, તમારી સામે મૂકેલો છે. ઓછા અધૂરા અભ્યાસે જેલ સાથીઓની સાચી શીખ એનું સંગતે ખુદને પણ શંકા જગાડે તેવું પરિવર્તન મણિભાઈમાં થયું છે. પરિવર્તન તો ઘણું બધું થયું છે, છતાં પણ અડબોથનો જવાબ અહિંસાથી આપવાની વાત એના ગળે જડ ઉતરતી નહોતી. કોઈ ગાંધીજી કહેતા એક ઝપટ મારી બીજો ગાર ધરું, પણ અહીંયા મણિભાઈને મગજમાં ઉતરતી નથી, બરાબર? કિંતુ જેલમાંથી છૂટીને ઘરે જતા પતિવ્રતા પત્ની હીરાને ખાદી વેશે જોતા, એનામાં જે પરિવર્તન જોતા, અને જે પત્ની જે બોલે છે જ્યાં તમે ત્યાં હું, સાંભળતા જ તે આગો બની જાય છે, આશ્ચર્યચકિત નવાઈ લાગે છે. શું વાત છે, ક્યારે ને એટલો ફેરફાર મારી પત્નીમાં છે. નાયકની ગાંધીનિષ્ઠા અને નાયકાની પતિનિષ્ઠાના દ્વૈતમાંથી રચાતો એક નિષ્ઠ અને અદ્વૈત ભાવ આ વાર્તામાં વિશેષ આપણે જોવા મળે છે. જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓ વચ્ચે સ્વસ્થ અને તટસ્થ રહીને, બરાબર, ભારત માતા કી જય એની આઝાદી માટે મથતા મરતા સ્વતંત્ર વીરોની ઝાંખી આપણે આ નવલિકામાં કરાવે છે. શરૂઆત છે, પાઠનો નાયક છે મણિભાઈ છે. માફી માંગીને નથી છૂટ્યો કંઈ, સરકારે ઝક મારીને છોડ્યો છે, જેલમાંથી મણિભાઈને છોડ્યા છે. એટલે કહે છે મેં કંઈ માફી માંગી નથી, સરકારે ઝક મારીને મને છોડ્યો છે, કારણ કે શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું, નહીં ત્યાં મરી જશે તો એ બીક હતી. એના કારણે મણિભાઈના મગજનો કેપ અને એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો. અને એટલે જ એ લાંબી ડાફે ગામમાં જતા હતા, ધૂળિયા રસ્તા ઉપર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો. લાંબી લાંબી ડાફે પોતાનું ઘર આવે, વતન આવે એટલે માણસ ઝડપથી દોડવા માંડે છે. બાકી એના શરીરમાં તો શું રહ્યું હતું, કશું જોતું નહીં.
શરીર માં તો કઈ રહ્યું નતું, હાડપિંજર જેવું શરીર થઈ ગયું હતું. વધારે ખેંચીશું ને તો એની ઠાઠપીત બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત ને તો સરકારે હજી એને છોડ્યો ન હોત. કે આને વધારે મારવા જેવું નથી, ખેંચવા જેવું નથી, કારણ કે એમનું મૃત્યુ થઈ જશે એવી હતી. હજી એ ચક્કી પીસતો હોત, ધનુકાના માર ખાતો હોત, કાકરીવાળા રોટલા તર છોડીને ઊભો થઈ જતો હોત, જમે ને કુરું કાકરીવાળા રોટલા ઊભો થઈ જાય અને એને બદલની નવી નવી શિક્ષા સહન કરતો હોત. એના મિત્રો સમજાવે છે, છતાં પણ નવી શિક્ષાઓને સહન કરવી પડે છે, પણ એ બધાનું મન કંઈ નહોતું. બરાબર, એનાથી નહોતી સેવાથી ગાઢ. નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈને તોછડો બોલ સાંભળતા જ એનો લોહી ઉકળી ઉઠતું, બહુ ગુસ્સે થઈ જાય, ગરમ થઈ જતો હતો. અને એમાં એને માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી. માસ્તરના માથામાં પાટી મારી દીધી, સ્લેટ એટલે પાટી, નિશાળે છોડી દીધી. એમાં ત્રિભુવનવાણીની નોકરી પણ છોડી દીધી, ગુસ્સામાં ત્રિભુવનવાણીની નોકરી પણ છોડી દીધેલી હતી. બરાબર, ગુસ્સો છે જીગરજાન બેરુના મોયેથી પણ ગાઢ ન સાંભળનારો આ મણી ભાઈ. અને એને જેલના 2% ઓર્ડરો ઘડીને ઘડીવારે ધમકાવતા, પાપણના પલકારા, જેટલી નિયતા નિયમિતતાથી ગાળ દેતા, મણીભાઈ જે સેવાતું હતું. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળથી રોળી આવતું હોય ને એવો એક પ્રચંડ આવેગ સાથે એના મનમાં જાગતો, શરીર કાબુમાં રહેતો, ગુસ્સો આવી જતો, બહુ લોહી ઉડી જતું. સત્યાગ્રહની આચારસંહિતાના ચિથરે ને ચિથરા ઉડી જતા એવી વખતે એ સારા કામ માટે ગયો હતો, પણ જે ગુસ્સો આવે છે એમાં સત્યાગ્રહના લીધે લીરા ઉડી જાય છે, એવું કામ થઈ જાય છે, બોલાઈ જાય છે. અને પછી મણીભાઈ ઉપવાસ કરતો, પશ્ચાતાપતા માટે ઉપવાસ કરે છે. બરાબર, એના કરતાં ઉંમરે મોટા વિદ્વાન જેમણે ગાંધીજીનું પડકું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની સાંતવાણી સાંભળતો અને લજવાતો. એણે હજારેક વાર એને કર્યું હશે કે ફરી આવું ન બનવા દેવું, છતાં ગાળ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલગ થઈ જતી અને તે એકલો પડી જતો. એકલો અટૂટ ઓછો ભણેલો અને ધરતીનો બાળક જેને બળબડતા બપોરે ચોમાસાની હિલીમાં બળદની સાથે બળદવાની ખેતરે કામ કર્યું છે, ખેડ્યું છે, જાજુ બોલવાની ખાવટ નહોતી અને જેણે જિંદગીમાં પાસે કોઈ પાસે વધારે માગણી કરી નથી, સાગરના મોજા સાથે શંકર જેટલું સંકલા જેટલું જેમ કિનારે ઘસડાયા રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાના ગામથી ઉંચકાઈને જેલમાં આવી પહોંચ્યો છે એવા મણીભાઈ વિશે હવે આગળ આપણે પછી ભણીશું. ત્યારે વિરામ લઈએ મિત્રો.